અઠવા ગેટ માયસ્ટોન બિલ્ડીંગના ગેટની બહાર પાર્ક કરેલી એક કારમાંથી તસ્કરો રૂપિયા અઠાવન હજારની મત્તા ચોરી કરી ભાગી છૂટ્યા હતા કાર ચાલક અઠવા જોલી આર્કેડમાં ડોકટરને પોતાના રિપોર્ટ બતાવવા જતી વખતે ગાડીનો પાછળનો કાચ ખુલ્લો રહી જતા તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો મહારાષ્ટ્ર પાલઘર જિલ્લાના પારેખ કુટીનો વતનીને હાલ વેસુ વીઆઈપી રોડ સ્વપ્ના સંગીની એપાર્ટમેન્ટમાં રહેતા દીપકભાઈ જગન્નાથ નાયક સુરતમાં હિટાચી કંપનીના ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં નોકરી કરે છે તારીખ સત્તર જાન્યુઆરીના રોજ સાંજના સમયે પોતાની જે વન એક્સ ઝીરો ફાઇવ થ્રી ઝીરો નંબરની ટાટા નેનોકા લઈને અઠવા ગેટ માઇસ્ટોન બિલ્ડિંગ ખાતે ગયા હતા ત્યાં ગેટ ગેટની બહાર પોતાની ગાડી પાર્ક કરી હતી ત્યારબાદ બાજુમાં આવેલ જોલી આર્કેડમાં ડોક્ટર અમિત શાહને પોતાના રિપોર્ટ બતાવવા ગયા હતા દરમિયાન ગાડીનો પાછળનો કાચ ખુલ્લો રહી ગયો હતો જેનો લાભ તસ્કરોએ ઉઠાવી ગાડીમાંથી લેપટોપ આઈફોન પાવર બેંક બે ફોન ચાર્જર ઇયરફોન વગેરે મળી કુલ અઠ્ઠાવન હજારની ચોરી કરી ભાગી છૂટ્યા હતા એક કલાક પછી દીપકભાઈ પોતાની ગાડી પાસે પરત આવ્યા હતા ત્યારે ગાડીમાંથી લેપટોપ સહિતનો સામાન ગાયબ હતો આજુબાજુ તપાસ કરતા ચોરી થયા હોવાનું ભાન થતાં દીપકભાઈ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી